આપણું બિલ ખા. ત્યાં શેઠ સગાડસા અને જંગાવતીના નિયમ કે આપણે કોઈ સંતને જમાડી અને ભોજન કરવું, એક દિવસ, બે દિવસ, એક વર્ષ, બે વર્ષ, પાંચ વર્ષ, આ નિયમ રહ્યો હશે. એક દિવસ વરસાદ આવ્યો, કોઈ સંત મળ્યા નહીં. બીજો દિવસ વરસાદ થયો, સંત મળ્યા નહીં, બે દિવસના ઉપવાસ થયા. ત્રીજો દિવસ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમા દિવસે ચંગાવતી એમ કહે છે, જુઓ ને ક્યાં કોઈ સંત મળે તો ભોજન જમાડી પછી આપણે જમી. આઠ આઠ દિવસના ઉપવાસ થયા છે. હા, શેઠ સગાડસા નીકળે છે, હાલતા હાલતા એક સંતને જોયા, પણ જેના શરીરમાંથી દુર્ગંધ આવે છે, વેર વિખેર વાળ છે, માથાની માલિપા જંતુ છે, એમાંથી રુધિર નીકળી રાખે છે, અને ખરડાયેલે ચહેરે એક સંત ત્યાં બેઠા છે. શેઠ સગાડસા જઈ અને કહે છે, આપણે ભોજન કરવું છે. તો હા, હાલો તો હાલી શકું એમ નથી, મને ઉપાડો તો થાય. માથે ઉપાડી એના દ્વારે આવ્યા છે. સામા ચંગાવતી મળતાની સાથે સંતને જોયા, અને જોતાની સાથે ચાર મિલે, ચોસઠ ખીલે, ને વીસ રહે કર જોડ. હરિભક્ત છે, હરિભક્ત મિલે બે કે સાત કરો. જોયા હો, થોડી વાર થઈ, ભોજન તૈયાર થયું. ભોજન આપ્યું એટલે તરત એ સંત એમ કહે છે, આ ભોજન હું નથી ખાતો, હું તો પરમાટી ખાઉં છું. પરમાટી ખાઉં છું, ક્યાં લેવા જાવી, આજ સુધી કોઈ દિવસ અનુભવ પણ નહીં. ચંગાવતી કહે છે કે આપણો નિયમ છે જમાડવું, તો હાલો લઈ આવો ને શેઠ. નીકળે છે, પરમાટી લઈ શાક બનાવીને આપે છે, લ્યો ભોજન કરી લ્યો. આમ જુએ શેનું માસ છે, આપે કીધું ને પરમાટી ખાઉં છું. આ માસ હું નથી ખાતો, હું તો માણસને માસ ખાઉં છું. હું અઘોરી છું, મેં અઘોરી હું હા આવ્યા. માણસનું માસ? શેઠ સગાડસા હલી ગયા હતા કાલે જેમ આપણી વાત આવી, થોડા ડરગી ગયા, ધ્રુજી ગયા. સંગાવતી આવીને કીધું, હલો નહી શેઠ, હું ઓળખી ગઈ છું. અને માણસની માટીનું ભોગ દણનાર જો કોઈ સંન્યાસી હોય, સામાન્ય ન ગણવો. આપણો દીકરો છે ને? હા, ચેલૈયાને ખાનીએને ખવડાવી. આ પ્રસંગો બહુ મૂલ્યવાન છે, મોટા છે. હું તો ખાલી જેની સ્મૃતિ થઈ હતી, ચેતના આવે એને વંદન કરતો જાઉં છું. આપણે દ્વારકા જાઉં ને રસ્તામાં કોઈ મંદિર આવે, ખોડિયારમાંનું, રવેચીનું, મોમાઈનું, સાંઈબાબાનું, બધાને માથું ટેકવતા જાય, આપણી મંજિલ દ્વારકાની છે. એમ આ ચેતનાઓ જે આવે એને વંદન કરતા જાય. ચેલૈયાને બોલાવી અને એને જમાડે. ચેલિયાને નજીક લઈ અને વાત કરે છે, માતા પંપાડે છે. આવા ઘણા પ્રસંગો જો ચેલૈયો એમ કહે કે ભાઈ મને તો પકડતા નહીં, મને ખાંડતા નહીં, મારે જવું છે, તો ઇતિહાસ બનતો અટકી જાય. જ્યારે દેવાયત બોધરે
આજે ઈ ખોરડાને યાદ કરવો પડે છે. ઉગાને બોલાવી મસ્તકનું શિરનું છેદન કર્યું, પણ જ્યારે મસ્તકનું શિર છેદન થયું ત્યાં સુધી એને પૂછવામાં આવ્યું, તું કોણ છે, તું કોણ છે, તું કોણ છે, તું કોણ છે, એણે એમ ન કહ્યું કે હું ઉગો છું, મારો ભાઈ નવગુણ તો સૂતો છે ત્યાં. નહીં સાહેબ, સારા સારા પાત્રો જ્યારે ઉતરે છે ત્યારે આવા ઇતિહાસ સભર એના નામ રહ્યા છે, એને વાગોડવા પડે છે. શેઠ સગાડસા દીકરાને બોલાવી ખાંડણીયામાં બેસાડે, સાંભેલું ઉપાડે, તરત ઓલા સંત બોલ્યા, આ ખબરદાર ઉભા રહેજે. કેમ? એને ખાંડણીયામાં તમે ખાંડો છો એ વાત સાચી છે, હું બાજુમાં બેઠો છું જોઉં છું એ વાત સાચી છે, પણ કોચવાતે હઈએ જો તમે આપશો તો હું જમીશ નહીં. તમે રડતા રડતા ખાંડશો તોય હું જમીશ નહીં. તો તમે લાડ કરતા કરતા ખાંડો, એના હાલરડા ગાતા ગાતા ખાંડો. આ અવની ઉપર કઈક હાલરડા ગવાણા છે. સમુદ્રની લહેરમાં હજી હાલરડા ગુંજે છે. નાનકડા દીકરાને મોટી બેન હુલાવતા હુલાવતા હાલરડા ગાયા છે, પણ દીકરાના મસ્તક ઉપર સાંભેલાના ઘાવ પડતા હોય અને જે હાલરડા ગવાના છે એ આજ ધરામાં ગવાના છે. બાપ શેર મૂળ આજ ધરામાં ગવાના. દોનો દંપતિ એના સસમરણો યાદ કરે છે, સાંભેલાના ઘાવ પડે છે. પેલો ઘાવ દીધો માનું હયું છે, ધ્રજી ગયું છે, હલી ગયું, દ્રવ્ય ગયું, પીગળી ગયું, તૂટી ગયું, રેલાઈ ગયું, પણ એને ખબર છે કે માણસની માટી જમનાર કોઈ સામાન્ય માણસ નથી, સામાન્ય સંત પણ નથી, પણ એના ઈષ્ટદેવને પ્રાર્થના કરી કે પ્રભુ હે મારા નાથ, હું જ્યાં સુધી મારા દીકરાના મસ્તક ઉપર ઘાવ કરું ત્યાં સુધી મારા આંખમાં આંસુ ન આવવા જોઈએ, ન આવ્યા બાઈને. આંસુડા પાડવા બહુ સહેલા છે, આંસુડા પી જવા બહુ અઘરા છે. એને યાદ કરે છે, હે બેટા, નુગરો છે ને આ દુનિયામાં મેલામાં મેલો છે, અને એથી મેલો લોભ છે. પણ મેલામાં મેલો નુગરો, એથી ને મેલો યલો. પણ તેથી એ મેલા યમે દોનો દંપતિ, એ જી અમે એમુએ ન પામીએ મોક્ષ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તોને, એ બેટા તારા હાલ રડે પડ્યા
તાલ તાલ કુંવર ચેલૈયા, તારા હલડ્યા આજે અમારી હડતાલ પડી ગઈ બેટા. ચેલૈયા રે કુંવર ખમા ખમા, માત પિતા ના હૈયાના કોડ છે ને, પણ અમે જાણ્યું તને પરણાવશું, તારી જા ડેરી ને જોડશું જા. હે બાપ, ચેલૈયા અમને માવત તરીકે ના કોડ હોય કે તારા જાન જોડી અને અમે જઈએ ગીત ગાતા જાતા હોઈએ, અને તારે ત્યાં પારણું બંધાય, એકાદ હિંચકાની દોરી તાણી લઉં, પછી અમારે જીવ્યા મુવાના જુવાર, કોઈ અમારા અફસોસ રંજ મનમાં રહેતું નથી, બધાય માવત ની આ ઈચ્છા હોય છે દીકરા. પણ અમે જાણ્યું તને પરણાવશું, અને જા ડેરીને જોડશું જા. હે દીકરા, એ બધી જાનીઓમાં હું બધાને કહેતી હું કે હાલો આગળ હાલો આગળ હાલો આગળ હાલો, અને તારા પિતાશ્રી રથમાં બેસતા બેસતા બધાને પડકારા કરતા હોય કે હાલો હવે જલ્દી કરો. આજ અમારા કોડ, એના ઉપર સમુદ્ર પાણી નહીં બેટા, પણ સમુદ્રના લોટ ફરી વળ્યા, સમુદ્રના લોટ ફરી વળ્યા, સમુદ્રના લોટ ફરી વળ્યા. અમે જાણ્યું તને પરણાવશું, જા ડેરી ન જોડશું જા. પણ જો ચિતા ના ઓ ચિતા ના મરણ આવ્યા, એ જી જાણે સ્વર્ગ થી ઉતર્યા વિમાન કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તું. એ બેટા તારા ઓલાની સાળિયા જોશે તારી વાત કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર એ કુંવર એ કુંવર એ કુંવર. દીકરાના માસ ની માટી નું ભોજન બનાવી અને એ સંત ની આગળ તરી દેવામાં આવી, પણ સંત પૂછે છે કોણ છે તમારો દીકરો? હવે દીકરો છે ના નથી નહી તો તમે અભાગી કહેવાઓ. જેને ઘરે દીકરો ન હોય માણસ અભાગી,
તો અભાગીનું અનુહ જમતો નથી. આ મને ભોજન ન ખપે, ન ખપે ભોજન. અને બાઈ ઉભી રહી કટાર લઈને ચંગાવતિયા ભારતની આરે નારીની સંસ્કૃતિની જાળવનાર સતી ઉભી રહી. એ ભલા માણસ ક્યાં જાય છે? પોતાના ઉદરે રહેલો 5 મહિનાનો પ્રસવ કટાર લઈ સાધુની સામે કહ્યું છે કે હમણાં કટાર લઈ મારા ઉદર ચીરી 5 મહિનાનો પ્રસવ હું તમને બતાવી દઉં, પછી તો તમે નહીં કોને અભાગી છો. આટલી આ કટાર હાથમાં જાય ન જાય હજી વાત થાય. નાતા દાદા ધ્રુજી ગયો, અખિલ બ્રહ્માનો માલિક હલી ગયો સાહેબ. એટલું નહીં પણ એના મુખમાંથી શબ્દ નીકળી ગયા. પછી આ જાજી વાત થઈ નહોતી. આવી આવી જ્યાં પ્રસંગ બન્યા ને પછી એના સંવાદ નથી થયા. પછી ફોરે પગે હાલવા લાગ્યો, કાંઈથી નીકળી જાય. એટલે તો આપણા ઇતિહાસમાં સંસ્કૃતિમાં કહ્યું છે કે હરિને હરાવ્યા જેણે પાછા પગલા ભરાવ્યા, સતી ચંગાવતીએ હરિને હરાવ્યા. અને જ્યાં જ્યાં હજી પણ ન હોય તો નભે નહીં પૃથ્વી પાવર રા, હજી આ ધરા ઉપર એવી સતી નારીઓ છે, એવા સંતો છે, એવા ભક્તો છે, એવા દાતારા છે કે જેને લીધે આ પૃથ્વીનું અને આકાશનું મંડાણ એનું ટકી રહ્યું છે. બાપ હજી કોક ને કોક છે, ન હોય તો હાલે નહીં. એવી કઈક સતી નારીઓ આ પૃથ્વી ઉપર આ અવની ઉપર થઈ છે. અને કઈક સતી નારીએ વીર મર્દોને જન્મ આપ્યા છે. પછી કોઈ પણ સમાજમાંથી હોય અને બધાય સમાજમાં અલગ અલગ માણસો પાક્યા છે. કોઈ સમાજમાંથી અભેકૃમી માણસો થયા છે, કોઈની કુખ એવી ઉજવડ હોય એ કુખેથી દિગ્ગજ માણસો તપસ્વી માણસો અવતર્યા છે. એ માતાની કુખ પણ ઉજળી લેખાય. જે અહીંયા આ શ્રીમદ ભાગવતનો આયોજન છે એ ઓળેદરા પરિવાર એની પેટા શાખા છે મહેર, એ સમાજમાં એ પરંપરામાં કઈક સતીઓ માતા મેરાણીને કુખે અવતાર ધારણ કર્યા છે. કઈ કઈ સતીઓ થયા છે? આજે વ્યાસપીઠેથી મને માં લીરબાઈની ચેતનાને વંદન કરવાનું સદભાગ્ય મળ્યું છે. માં લીરબાઈને આજે યાદ કરીએ અને ઘણા સમયથી પણ જ્યારે એનો યોગ આવે, ઘણા સમયથી હું યાદ કરી બેઠો, આજે બોલવું છે, આજે બોલવું નથી બોલાતું, આજે એનો યોગ આવ્યો છે. પણ એમાંય આપણા પોતાના ગુરુભાઈ બારોટ અહીંયા બેઠા છે, એને વિઘ્ન પૈતી બાપ એવો કંઈક લીરબાઈનો ભાવ સંભળાવો, એવી મહેરની માતાઓના કુખે અવતાર ધારણ કરેલી અભેકર્મી બાઈઓ કે જેનું ઉજળું કુખ હોય એનું કોઈ રાસ આજ અમને ગમશે. એનું કારણ કે આજ શક્તિ વનના સાથો સાથ પધારો બાપ, પધારો. આપણા મૂંગા મૂડા મારુલા જેટલો લાભ લેવાય ને એટલું લઈ લેવાય. પેલા આવે વિચાર, પછી આવે પસ્તાવો. પધારો બાપ. આપણે સ્વર્ગસ્થ કનુભાઈ બારોટ, પોરબંદર કનુભાઈ દેવીદાન બારોટ, એનું જે તે વખતે લાભ બધાએ લીધો હશે પણ આપણે નહીં લીધો હોય, એ જ ભાવ આપણે મુરુભાઈ બારોટના કંઠને સજાવીએ અને વિઘ્ન પૈતી સાથે એની કલા આપણે માણીએ.
જીઓ બાપ. Thank you.
આપજો આપજો.
લીલીરબાઈ માત કી કથાની સાથો સાથ આવી ચેતનાને પણ વંદન કરવા ઘટે. અને આ કથા ઓડેદરા પરિવાર અને અહીં આવેલા તમામ વૈષ્ણવોને યાદગાર રહે એવી કથા. એક એક શબ્દ સુરથી આપણે એને રંગત સાથે આનંદ માણીએ છીએ, એક એક શબ્દનો આપણે આનંદ માણીએ છીએ. અને આ દીકરો અર્જુન એનો જન્મ પણ અહીંયા નથી, લંડન, છતાંય પણ પોતાની સંસ્કૃતિ કેને કહેવાય એ દીકરાએ અહીંયા પણ જાળવી રાખ્યું. ધન્યવાદ, ધન્યવાદ બાપ, ધન્યવાદ. આપણી પરંપરા છે, સંસ્કૃતિનું જતન. અને જે માણસની સંસ્કૃતિ ખંડિત થઈ ગઈ બીજી વખત, જે માણસ, જે સમાજ, જે દેશ એની પોતાની સંસ્કૃતિ ખંડિત થઈ ગઈ એટલે ખુદ ખંડિત થઈ ગયા સમજો, આમાં બધું આવી જાય છે. સુખદેવજી મહારાજ પરિચિત રાજાને પ્રસંગોપાત કઈક પ્રસંગમાં થઈ જાય છે. કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડે ભગવાન, એવા કરું સન્માન તને સ્વર્ગ બોલાવી દઉં સામળા. એ ધરાને એક દુવામાં સાત દિવસ આલે બાપ, એક દુવામાં સાત સાત દિવસની કથાઓ નહીં. હમણાં આપણે કહેણો ને, જળ સસી ડુંગર મચી હરણા રેટ ફરંત, ચાલો સખી ઉણ દેશમી જ્યાં પથરા વાઘ ચરંત. ઈ સત્યું સત્યું ને 49 દિવસ સુધી એક દુઓ હાલે. આનંદ કરીએ બાપ. નંદોત્સવ ઘણો દિવસ રહ્યો છે. મહાદેવજીને ખબર પડી, શું ખબર નહોતી? ખબર તો હતી જ, પણ એ ખબર પડી કે નંદ ઉત્સવ થાય છે આજે. ખબર તો હતી જ, પણ એને એ ખબર પડી નંદ ઉત્સવ થાય છે. એ વખતે નંદ બાવાજી મથુરા કર દેવા માટે જાય છે, અને આ તરફ મહાદેવજી આવે છે. પણ કોણ જવા દે અહીંયા આટલી ભીડા ભીડીમાં, આવો વિકરાળ વેશ. એને દર્શન કરવા દેતા નથી કોઈ, લીલા કરે છે પોતે. તળાવ પાસે બેસી જાય છે અને એવી લીલા કરે છે કે લાલો આજે ભરા 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 રડે છે. માતા યશોદા એમ કહે છે કે લાલાને શું થયું, બધા માણસો લાલાને શું થયું, લાલાને શું થયું. કોઈ રીતે શાંત નથી રહેતા, ખીલોના આપ્યા શાંત ન રહ્યા. જેમ જેમ એને રીઝવવાની કોશિશ કરે વધુ રડતા જાય છે. હવે મહાદેવજી આ બધી લીલા એની કરેલી, તળાવની પાળે બેઠેલા, એણે બેનું પાણી ભરીને આવતા એને કહ્યું કે શું વાતો કરો છો બેનું દીકરીઓ, તો કે લાલો રડે રાખે છે સવારનો. તો કે એમ, હા એ જો મને તમે તેડી જાઓ ત્યાં તો મારી પાસે એવી ઇલમ છે, એવી ઔષધિ છે, એવો અવકાશ છે, એવી દવા છે, એવું વિશેષણ છે, એવી યુક્તિ છે, એવી મારી સૂઝબૂઝ છે, એવી મારી પાસે કળા છે,
એવો હું જાણકાર છું, હું વૈદ પણ છું. લાલો રડતો બંધ થઈ જાય અને જવાબદારી મારી અને પાછું એમ પણ કીધું, તમે ત્યાં જઈ નીકળ્યો અને પનિહાર્યું ત્યાં જઈને માતા યશોદાને કહ્યું છે, એક કોઈ મહાત્માજી બેઠા છે તળાવના આરા પાસે અને એમ કહે છે, નાનકડા દીકરા કોઈ રડતા હોય તો શાંત હું રાખી શકું, એ ક્યાં છે, હાલો હાલો આપણે જઈએ, હાલો હાલો. યશોદા સાથે બધા ત્યાં આવે છે. એને એ બાપજી તમે આમ હાલજો, તમે આમ હાલજો, આગળ લાગી ન જાય. જે વ્યક્તિને ધક્કા મારવામાં આવતા તમારું કામ નહીં, તમે આમ રહ્યો આમ રહ્યો આમ, એને તેડવા જાય છે માણસો. ત્યાં જઈ અને બેસે છે, બેસતાની સાથે ચોતરફ જુએ છે અને લાલો વધુ ને વધુ રડે છે. એટલે આમ સામું જોયું મહાદેવજી લાલાની સામે, થોડોક શાંત થઈ ગયો. એટલે બીજા માણસો બધા ઉપાધિ કરે છે, ચિંતા કરે છે કે હવે શું થશે, લાલો આટલો બધો રડે છે કેમ. આપણે આટલા, આપણો લાલો અવડો અને જરાક રડે અને આખું ઘર ચક્કર ચક્કર થઈ જાય, આ તો દુનિયાનો બાપ છે મારા બાપ. વિચાર તો કરો, એ જરા હુંકારો ભરે તો બીજા રડવા માંડે, એ રડતો હશે તો બીજાને શું હાલ હશે. એ કઈ કરો ને મહાદેવજી, સાવ શાંત ચિત્તે આવે. આપણે ઘણી વખત ના ઇમરજન્સી હોય, કોઈની દવાખાને લઈ ગયા, ડૉક્ટરને બોલાવી દઈએ, આવું હમણાં, પછી બ્રશ ઘસતા હોય, આપણે બ્રશ શું કામ ઘસે, તાત્કાલિક આવી કા ન જતા, કારણ કે તાલા વેલી. લાલો રડે છે એટલે પેલા ઉપાધિમાં છે. મહાદેવજી કીધું, પ્રથમ તો આપ ચિંતા મુક્ત થાવ, તમે ઉપાધિ ન કરો. આ વ્યાધિ કર્યો માં ત્વામ ચિંતા રૂપણ પરિદોષ, તમે ઉપાધિ મૂકી દો, કૃપયા આપ નો. હિન્દીમાં ટેન્શન નહીં આવે, કૃપયા આપ સંભાળ કે રહો, એન્ડ નો ટેન્શન ઇન ધ માઇન્ડ, ઓલ લાઇટ ધ બેસ્ટ, થેન્ક યુ ફોર યુર સર્વિસ, પ્લીઝ સીટ ડાઉન ધ ચેર. તમે બધા એક જગ્યા બેસી ગયો મારા બાપ, મારી પાસે ઇલમ છે. લાલાને લઈ આવે છે, એના ખોડામાં રાખે છે, આમ જુએ છે, ઓળખાણ તો છે જ ને, આમ જુએ છે. બીજા ઘણા બધા સમજાવે છે, નથી સમજતો. કાગ કે સમજાવ્યો સમજે નહીં લાલો રે. આ મહાદેવ એટલું જ ખાલી એની અરજી, એની અરજી એટલી કે તમે નંદના લાલાને અહીંયા તેડી લાવો રે. દેવકીજી તારો દીકરો રે, લાલાને અહીંયા તેડી લાવો. એને લઈ આવ્યા, લાલો શાંત થઈ ગયો, એક ચિતે એની સામે જોઈ રહ્યો અને બધા માણસો આની સામે જોઈ રહ્યા કે આમાં એવું શું હશે. ત્યાં હરિને હર મળે છે અને આનંદનું વાતાવરણ રહ્યો છે. નંદ બાવા મથુરામાં જઈ કર આપે કૌંસને અને પછી એમ થાય વસુદેવજીને મળતો આવું. વસુદેવ પાસે આવ્યા છે, એને મળ્યા છે, ખબર અંતર પૂછ્યા છે. થોડી વાર રહ્યા પછી વસુદેવજીએ આજે નંદ બાવાને કહ્યું છે, આપ કર પણ આપ્યો હશે, આપણો મેળાપ પણ થયો,
હવે જલ્દી તમે ગચ્છ, હવે જાઓ, કારણ કે ત્યાં શું બન્યું હોય, શું ન બન્યું હોય, જાય છે. એ વખતે ઉતાવળા ઉતાવળા હાલે છે, પણ અહીં કૌંસને ખ્યાલ આવી ગયો, હટ, કૌંસને ખ્યાલ આવ્યો કે મને મારનાર જન્મી ચૂક્યો છે એવી વીજળીએ કીધું છે, તો હવે એક કામ કરું, મારી પાસે તો આટલા સતાન સંપત્તિ, કેટલાય માણસો, કે એક આહામાં સિંહાસન હલાવી દે એટલા માણસો, કાળા જાદુના માણસો ખરા, ધોળા જાદુના, બીલું, પીળા, આટલા માણસો છે. એમાં એને પૂતનાને બોલાવી છે, પૂતના આવી છે, પૂતનાને કહ્યું છે, પૂતના એક કામ કરે, તો કે શું? ગોકુળમાં જેટલા નાના જન્મેલા બાળકો હોય એને તું મૃત્યુદંડની સજા આપ. અને પૂતનામાં એવી કળા હતી કે એના સ્તનેથી દૂધની જગ્યાએ વીખ નીકળતું. જે બાળક બાલ ઘાતી નહીં એને શબ્દથી બોલાવતા, નાના બાળકને પૈપાન કરાવે, બાળકનું દેહ લઈ લે. અને પૂતના આવી છે, ફરતી 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 જુએ, ક્યાંક ઉત્સવ જેવું લાગે, આ દ્વારે જ્યાં આવ્યા નંદબાવાને ઝૂંપડે જ્યાં આવ્યા, તો માણસો કોલાહલ મચે છે, એકબીજાથી રંગત જામી છે, હા હતે કઈ કઈ આવી છે. અને એવું એને સ્વરૂપ ધારણ કર્યું છે, બિંબાફળ જેવા જેના હોઠ છે, દાડમની કડી જેવા જેના દાંત છે, મૃગલી તાઠી હોય ને આમ જુએ એવા એના નયન છે, લંબ વેણી લજા ઘણીની કામણ લંબે કેસ, ગોપી, લંબ વેણી લજા ઘણી કામણ લંબે કેસ, નર પટાધર જ્યાં નીપજી આવ્યો મગધર દેશ. એવી ધીમે ધીમે હંસની ચાલ ચાલતા ચાલતા હતો, રૂપ મોહિની હતી, રૂપ બદલાવી શકે. બધા માણસો અંજાઈ ગયા કે આ દેવની પરી નહીં હોય ને, બધા જગ્યા દેવા લાગ્યા. થોડો સમયથી આગળ બેસી ગઈ, સમય આવતાની સાથે લાલાને ગોદમાં લઈ લીધો, એને પૈપાન કરાવે, પૈપાન કરતાની સાથે લાલાએ એવી પૈપાન એવા પ્રહારથી કર્યું, બાઈ મંડી અકડાવવા. મને તમને વાત કરતા વાર લાગે, એમાં એનું હૈયું મંડું કોચવાવા, હૈયે હૈયું મંડું દડાવવા, જેમ લાકડાની બાજુમાં જેમ લાકડું ઘસાય એમ એના આંતરડા મંડા ઘસાવવા. આખું પોટા જેવી થઈ ગઈ. આટલું કરતાની સાથે એ લઈને ઉપડી છે, ભાગી પલાયન, નાસી જવું. એ વખતે મારા પ્રભુએ એવા તેજથી પૈપાનથી ચોટ લગાવી છે, અને પૂતનાનો મૂળ સ્વરૂપ હતું ને હાજર થઈ ગયું. આટલા આટલા વાળ રહી ગયેલા છે, આટલા આટલા દાંત રહી ગયા છે, કોષ જેવું જેનું મોઢું રહી ગયું છે, અંધારા કુવા જેવી એની આંખું છે, અને ભયાનક કેટલા વર્ષનું પડતર પરેલી ગુફા હોય એવું એનું પેટ સંકો રહી ગયું છે, મોટા તાળ જવડા જવડા એના પગ દેખાય છે, અને દડેક ધબ દઈને પડી, છ કોષની જેટલી જગ્યા હોય ને એટલા વિસ્તારમાં જાળવા પડી ગયા હતા. ભાગવત લખે છે, છ કોષની જગ્યા, એક કોષ એટલે 20 વીઘા, એવા 6 કોષ, 6 × 12, 120, 120 વીઘામાં બાઈ પડી, દડાક દે, બધા ઝાડવા નાશ થઈ ગયું.
અને મારા હરિ એના ઉપર બેઠા બેઠા લીલા કરે છે. પણ હા, આમાં ઘણા તર્કો એવા પણ સંતોના છે. પ્રભુ જ્યારે ભયપાન કરતા આંખો બંધ કરી, આંખો બંધ કરવાનું કારણ એ હતું કે મેં મારા માતા દેવકીના દૂધ સૂંઘ્યા નથી અને તારું પૈપાન હું શું કામ કરું. એકે નામ અનુપ જન્મ્યો ઘર જદુ તણે, એ દેવકી ઘેરા દૂધ સૂંઘ્યા નથી તે સાંભળા. પૂતનાનો વધ થયો છે અને પૂતનાના દેહમાંથી કસ્તુરી જેવી વાસ આવી છે. ચો તરફ માણસ જોઈ રહ્યા, કારણ કે પ્રભુના શરણે છેલ્લી ઘડીએ જાવું ને એ પણ એક સૌભાગ્યની વાત છે. ઇતના તો કરના સ્વામી, જબ પ્રાણ તન સે નિકલે. ઇતના તો કરના સ્વામી, અંત વખતે પણ હરિને સમરણે જાવું. પૂતનાનો વધ થયો છે એ વખતે બધાને ખબર પડી, લાલો ક્યાં છે ક્યાં છે. જુએ તો પૂતના ઉપર બેઠેલો છે અને માતાજીનું માનતા ચાલુ થઈ ગઈ કે હવે જો માટી રેડી હોય તો આમ કરીને આમ કરીને આમ કરીને આમ કરીને. પણ એ માનતા કેની, ગોપ ગોવાળોની, કેની બચાવવા, મારા હરિને બચાવવા. તો પછી માનતા કેની હોય, કઈ હોય જ નહીં. હે, માનતા કઈ હોય જ નહીં, મારા પ્રભુને બચાવવાની. માનતા હોય ને એને પોતે સ્વયં ખબર છે, પણ આપણે જે માનતાઓ કરી બેસીએ છીએ, જો જરૂરી હોય ને એટલું કરાય. તમારી બધી નળીઓ બ્લોક હોય, કિડની અશક્ત હોય અને માનતા કરીને ઘરે બેસી ન રહેવું બાપ. જે સિકોતર સમુદ્રમાં આવે એ સિકોતર હોસ્પિટલે પણ આવી શકે, હો એ આવી શકે. અને ઘણાય એવા પણ આજે માલમી માણસો છે કે મારી પાસે તું આવ્યો, હવે દવા બંધ કર દેજે બાપ. આ દાણા ભલે ચાલુ રહ્યા, દવા ચાલુ હોય તો ફરક શું પડે છે. આપણે જ્ઞાનમાં રહી, શ્રદ્ધામાં ચોક્કસ રહી બાપ, અંધશ્રદ્ધામાં ન રહી. અને અધૂરું જ્ઞાન છે એ અંધશ્રદ્ધાને ઉત્પન્ન કરે છે, અને અંધશ્રદ્ધા મને તમને વિનાશ તરફ નોતરે છે. શ્રદ્ધા સાથેની જીવન જેવી, જે ખોડિયાર રવેચી મોગલ એ અહીંયા આવવાના છે તો દવાખાને પણ પહોંચતા એને દોઢ મિલિટી નહીં થાય બાપ. એના ઉપર ભરોસો રાખો, એના ઉપર શ્રદ્ધા રાખો, અંધશ્રદ્ધા ન રાખો. આજે ત્યાં માનતાઓ કરતા બેનોને જોતા યશોદામાં કહે છે, કેની માનતાઓ કરો છો. કે લાલો કુશળ હોય, કે લાલો કુશળ જ હોય, ભરોસો રાખો મારા ભાઈઓ, મારા ભાઈઓ દીકરાઓ ગોવાળો એ કુશળ જ હોય, એના ઉપર ભરોસો રાખો. અહીંયા છેદ આપવામાં આવ્યો છે, અંધશ્રદ્ધાને છેદ આપવામાં આવ્યો છે. લાલાને પાછા તેડી આવે છે માતા. એક દિવસ કામ કરતા કરતા ગાડા ઉપર એને બેસાડ્યો છે અને ગાડું પણ મામાનું મોકલાવેલું હતું, કૌંસનું. પૂતનાનું વધ થયું અને સકટ ભજન નામે જેનો યોદ્ધો હતો એને મોકલવામાં આવ્યો. સકટ ભજન ગાડાના સુરબ લઈ આવ્યો અને નાના નાના બાળકો ગાડાની બાજુમાં એમાં પિંગલું બાંધી અને હિંચકાવવામાં આવે છે. ગાડું ઉડવાની તૈયારી કરે છે, ભગવાનના ચરણ સ્પર્શ થતા એનો પણ વિનાશ થઈ જાય છે. કૌંસને ખબર તો પડી જ ગઈ કે હવે ઢુકડો હોય, ઘણે ઢુકડો આવ્યો.
એની કથાઓ રહી છે. તૃણાવત નામનો એક અસુરને મોકલવામાં આવ્યો છે, જેને વાવાઝોડું કહેવાય. એ ત્યાં આવી અને આખા વિસ્તારને ઘેરી વળ્યો છે, જેની રજે રજથી આખું ગોકુળવાસ ભયભીત થઈ ગયું છે. મારા હરિ જ્યાં બેઠેલા તેને ઉપાડી અને ચકર ચકર લઈ જાય છે. પ્રભુ એનો સહાર કરે છે. હજી લાલો 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 જ શબ્દ આવે છે, કારણ કે નામ પડ્યું નથી. એમાં એક વખતે ગર્ગાચાર્યજી ત્યાં આવે છે. ગર્ગાચાર્યને બોલાવી નામકરણ વિધિ કરાવે છે. ગર્ગાચાર્ય કે ભાઈ હું તમારું નામ નહીં માંડું, કારણ નામ માંડવા માટે આયોજન થાય, મોટા પ્રસંગો થાય. એ કંસને ખબર પડી જાય તો મને તો કઈ વાંધો નથી, હવે તો બુઢા પણ આવી ગયું છે. બુઢા પણ તો એસો કયો વરવો કયો વેશ, વીણ સાબુ ની વીણ પાણી દોરા કર્યા, કે અમે તો ખાઈ પી ઉતર્યા છે. ગર્ગાચાર્ય કે છે, પણ નાના એવા લાલાને એ કૌંસ ઈજા કરશે, એટલે આપણે નામ નહીં માંડ્યું. આજે પણ તમે ગોકુળમાં જાઓ, નામ માંડવાની જે પ્રથા છે આજે પણ બંધ છે. આજની તારીખે નામ ઉત્સવ આપણા 16 સંસ્કાર છે, ગર્ભ સંસ્કાર છે. પડખું બાળક ફરે એના સંસ્કાર છે, ભોજન દાણું લઈએ એના સંસ્કાર છે, છઠ્ઠીના સંસ્કાર છે, યજ્ઞ પવિત્ર સંસ્કાર છે, લગ્ન સંસ્કાર છે, છેલ્લે અંતિમ સંસ્કાર. 16 સંસ્કારો આપણા સંસ્કૃતિમાં વળાયેલા છે. તો એક કામ કરો નંદ બાવા, કે નામ તો તમારી પાસે મંડવવું છે, એક કામ કરો તમે ગૌશાળામાં આલો, ત્યાં જઈ અને નામ આપો. ગૌશાળામાં જઈ પહેલું નામ રોહિણીને કુખે અવતરેલ બાળક, જે આપણે વાત થઈ હતી અગાઉ, કથામાં વાચન થઈ ચૂક્યું છે, કે જે સાતમો ગર્ભ યોગ માયાના પોતાના વિવેચનથી પોતાના વિઘ્ન પૈથીથી એ ગર્ભ વસુદેવજીના બીજા પત્ની રોહિણીના કુખે તેને બોલાવ્યા છે. એ બાળકનું નામ ગર્ગાચાર્ય કહે છે. એક તો એક ઉદરથી બીજે ઉદર સંઘર્ષણ થયું, એક નામ એનું સંઘર્ષણ રહેશે. બીજું નામ જોતાની સાથે બળવાન થશે, સ્વરૂપવાન થશે, જેના ચહેરા ઉપર તેજ દેખાય છે, એટલે એનું નામ હું બલરામ આપું છું. એક નામ આપ્યું, એટલી વાર થાય તો ઓલો માટે આમ પગથી ઈશારા કર્યા, આમ હાથ કર્યો, અને આને જોતા તો મને એવું લાગે છે બહુ રૂપાળો પણ નથી, ઊંચો તે વર ન જોશો દાદાજી, ઊંચો નત નેવા ભાંગશે, નીચો તે વર ન જોશો દાદાજી, નીચો તે નત ઠેબે આવશે, કાળો તે વર ન જોશો દાદાજી, કાળો કુટુંબ લજાવશે, ધોળો વર ન જોશો દાદાજી, ધોળો તો આપ વખાણશે, કેળે પાતળીઓ ને વાને ઘઉં વણ્યો, એને તો મારી સૈરુએ વખાણ્યો. શ્યામ વર્ણના એની સામે જોતા એનો આંખોનો મરોટ, નાના નાના હાથ, પગ ડગડગ કરી રહ્યા, આંખનું ટગડગ કરી રહ્યા. ગર્ગાચાર્યને બે સામે બહુ વાતો કરી, અને ગર્ગાચાર્ય પોતે ધન અનુભવે છે.
કે આ નામનું મને સૌભાગ્ય મળ્યું. પોતે ધન્યતા અનુભવે છે. એનું નામ શ્યામ વર્ણના હોવાથી કૃષ્ણ એવું નામ રાખ્યું છે. બોલે કૃષ્ણ કનૈયાલાલ કી જય, બલભદ્ર દેવ કી જય. બે ભાઈઓનું નામકરણ વિધિ થઈ છે. પછી કોઈએ એને કૃષ્ણ કહ્યો છે, કાનુડો કહ્યો છે, માખણ ચોર કહ્યો છે, કેટલાય કેટલા નામ છે. એટલે તો આપણે કહ્યું છે ને કે હરિ તારા નામ છે હજાર વાલા તારા, હરિ તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી. રોજ રોજ બગલે નામ કિયા નામ લખવી કંકોતરી, રોજ રોજ બગલે મુકામ કિયા નામ લખવી કંકોતરી. હરિ તારા નામ છે હજાર, કિયા નામ લખવી કંકોતરી, હરિ તારા નામ લખવી કંકોતરી. તારા નામ છે હજાર, હું ક્યાં નામે લખવું કંકોતરે. ગીતમાં કહ્યું છે ક્યાં નામે, પણ તમે કોઈ પણ નામે લખીને મોકલી દો, મળી જશે એ જવાબદારી આપણી. લખો તો ખરા, કોક દી લખો તો ખરા. ઘણાએ લખી છે, જૂનાગઢથી ચેટ પહોંચી હતી ત્યાં, અને હજી આવશે બીજી એક લખેલી છે, કાલે જ આવશે, કાલે જ આવશે. નરસિંહ મહેતાએ લખી કે આવેલા ભાઈને અને સ્વીકારી લીધી.
ક્યારેક એવી હિંમત આપણે કરીએ તો એ ઘણું છે, અને હિંમત ત્યારે જ આવે કંઈક આપણું હાલતું ખાતું તો. કોઈ વેપારી ની હટે તમે એને ચેક આપી શકો જે તમને પહેચાન વાળો હોય, જેના હારે તમારે લગાવ હોય, જેને હારે કઈ વ્યવહાર કર્યા હોય, ત્યાં જ લખી શકો. એટલે આપણે કઈક લખવાની જરૂર પડે તો ક્યારેક વ્યવહાર કરી લેવો, એની સાથે પહેચાન કરી લેવી. એવી ઘણા સમય સુધી એ માહોલ રહ્યો છે ત્યાં. હવે તો જે